सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश सोवक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 62 एमां छेल्ले लखे छे ભગવાનના ધામ અને ભગવાનની મૂર્તિનું સુખ જેને અનુભવાયું છે એવા એ સુખને મેળવવા માટે મનમાં ઈચ્છે છે. મોટા મોટા દેવતાઓ ઈશ્વરો પણ મળવા માટે મનમાં ઈચ્છે છે. એ ધામનું સુખ, ધામની મૂર્તિનું સુખ, મુક્તોનું સુખ, સદા એવી આશા રહે છે આ મહાસુખને આપણે ક્યારે મેળવીએ. અંતરની અંદર આનંદ મેળવવાની દિલમાં બહુ મોટી ઈચ્છા થાય છે. ઉપમા એ અક્ષરધામને આપવા લાયક આ પૃથ્વી પર એકેય ઉપમા નથી. આ જે કંઈ વાત કરી છે સ્વામી કે ગમે એટલી કહીએ વર્ણવીને તો પણ જીભ ટૂંકી પડે એવું અક્ષરધામનું સુખ છે. અને જે અક્ષરધામના સુખને પામતા પછી ક્યારેય દુઃખ રહેતું નથી આવું સ્વયં ભગવાન પોતાના શ્રીમુખથી કહે છે. નિષ્કુળાનંદ સ્વામી કે મેં સાંભળ્યું છે અને એ જ અહીં લખ્યું છે. આગળ પદ 63 ને 64માં જે સ્વામી લખે છે એને આપણે વાંચીશું. મળી મહારાજને મુનિરાય સહુ સુખ પામે સોય સૌએ કયું દ્રષ્ટાંતની માય જાનો કાચ ભૂમિ હોય હોય કાચના સર્વે આકાર રવિ શશી તારા વળી વળી તેજ તેજ ત્યાં અંબાર રહે બહુ જળ મળી મળી પૂરણ દિશે પ્રકાશ એક રસ તેજ એવું એવો ધામમાં છે ઉજાસ એ વિના કહીએ કેવું કેવું કેળે નથી હવે કાય સમજો તો સમજો સાને કેવું કેળે નથી હવે કાય સમજો તો સમજો સાને સાને નિષ્કુળાનંદ ગાય જેને આવ્યું એવું પાને સાને નિષ્કુળાનંદ ગાય જેને આવ્યું એવું પાને પાને લખ્યા એ પદ 64 સુંદર સારા શોધી શોધી જોજો સહુ સારી પેઠ જેવી હોય જેની બુદ્ધિ બુદ્ધિ માઈ તે કરી વિચાર સવડું સાર ગ્રેજો
ગ્રેજો કરવાનો તે નિરદાર, ન કરવાનો મૂકી દેજો, દેજો માવડી કોઈને દોષ, રોષ અંતર માયાની, આની હૈયા માઈ ગની હોસ, મંડો સહુ સુખ જાની, જાની જોઈને આળસ અંગ, રતિએ રખે રહે રહે નિષ્કુળાનંદ તોરંગ, અલભ્ય લાભ લહે રહે નિષ્કુળાનંદ તોરંગ, અલભ્ય લાભ લહે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ પદ 64ની અંદર, પદ 63ની અંદર અને પદ 64ની અંદર બંનેની અંદર સ્વામી જે વાત કરે છે એને આપણે સમજીશું. સ્વામી એમ કહે છે, મળી મહારાજ અને મુનિ રાય, સહુ સુખ પામે સોય. ભગવાનને મળીને, ભગવાનના જે મહામુક્તો છે, જેને ભગવાનને મેળવવા માટે જ ભેખ લીધેલો છે અને જેને ભગવાનને રાજી કરવા માટેનું તાણ છે, એવા જે ભગવાનના સંતો ભક્તો છે, જે રાત અને દિવસ ભગવાનને રાજી કરવા માટે પ્રયત્નશીલ છે, એ કેવા સુખને પામે છે સ્વામી એનું દ્રષ્ટાંત આપે છે. અક્ષરધામના સુખની વાત સ્વામીએ રાગ 7ની અંદર છેલ્લા જે પદો હતા એની અંદર સ્વામીએ કરી છે. પદ 55 દરમિયાન કરી હતી, પદ 56 દરમિયાન કરી હતી. એ ધામને પામવા માટે કોણે કેવા કેવી રીતે સુખનો ત્યાગ કર્યો એવી વાતો સ્વામીએ કરી. મહારાજને આવા મોટા મુક્તો અહીંયા આગળ મળ્યા એની વાત સ્વામીએ કરી. અને છેલ્લે સ્વામી ફરીથી ધામનું વર્ણન કરતા કહે છે, સ્વામીને એક જ તાણ છે કે હું જો આ ધામની વાત કર્યા કરું, આ ધામનું સુખ આવું છે જો કયા કરું, તો જીવને એ બાજુની લગ્ની લાગે. આપણા જીવનો એવો ઢાળો છે, જે વાતને આપણે વારે વારે કરીએ અને સાંભળીએ એવું આપણું માણસ બને છે, એવું આપણું મન બની જાય છે. અને મન જેવું બને છે, એ મન જે દિશામાં ચાલવા લાગે છે, આત્મા એ દિશામાં ઓટોમેટિકલી દોરાવા લાગે છે. આત્માની દિશામાં મનને દોરવું એ બહુ બળિયાનું કામ છે, પણ મનની દિશામાં આત્મા દોરાય છે એ જન્મો જન્મથી ચાલતું આવ્યું છે. અને એ મન પણ, જો એ મનને ભગવાનની વાતો આપવામાં આવે, એ મનને ભગવાનના ચરિત્રમાં ગૂંચવવામાં આવે, એ મનને ભગવાનના સંતોનો સમાગમ આપવામાં આવે, એ મનને શાસ્ત્રનું વાંચન ચિંતન આપવામાં આવે, તો એ મન ચોક્કસ સાચી દિશા પકડે છે. એનો વિશ્વાસ કરવા જેવો નથી, પરંતુ એ સાચી દિશા તો પકડે છે. એ સાચી દિશા જ્યારે પકડે છે ત્યારે આત્મા પણ એ દિશામાં સહેજે ચાલવા લાગે છે, કારણ કે આત્માનો મૂળભૂત ધર્મ પરમાત્માની ભેગા અખંડ રહેવું આ જ છે. આત્મા ભગવાનની ભેગા અખંડ હતો, અખંડ રહેવા માંગે છે, પણ માયાના આવરણો એને પરમાત્મા સુધી પહોંચવા નથી દેતા. પણ જો એ મન જે છે, એ મન એ સાધનનો એ પ્રકારથી ઉપયોગ કરે કે એકની એક વાત ભગવાન સંબંધી, ભગવાનના ધામ સંબંધી, ભગવાનના સુખ સંબંધી એને જો સાંભળ્યા કરે, તો પછી લગ્ની લાગે. ગમે એવો નિષ્કામી વ્યક્તિ હોય, પણ રોજ સ્ત્રીની રસરંગારની જો વાતો સાંભળ્યા કરે, તો એવો વ્યક્તિનું પણ પતન થાય છે. ગમે એવો નિસ્વાદી વ્યક્તિ હોય, પણ રોજ દિવસમાં 10 પ્રકારના નવા નવા રસ લે, તો એની અંદર સ્વાદ આવી શકે છે. ગમે એવો નિર્લોભી વ્યક્તિ હોય, પણ રોજ કોઈ રૂપિયાની વાતો કરે ને, તો એમાં પણ લોભ આવી શકે છે. અને ગમે એવો લોભી હોય, ગમે એવો કામી હોય, ગમે એવો સ્વાદી હોય, પણ રોજ જો કોઈ
એવી વાતો કરે, સ્વાદના નિષેધની, કામના નિષેધની, અને ઓલો રસપૂર્વક થોડી ઘણી સાંભળે, તે વાતો કરતાં સાંભળતા સાંભળતા એવા થઈ જવાય છે. તમને થાય કે એવું તો થતું હશે, એવું થાય છે. નિજ જીવનના અનુભવ ઉપર કેમેરો નાખીને જુઓ કે જ્યારે આપણે આ કથા વાર્તાને રેગ્યુલર નહોતા સાંભળતા, તે દિવસે આપણા મનના વિચારો કેવા હતા, આપણને શું કરવું ગમતું હતું. આપણને ભલે આપણે ભગવાનના માર્ગે ભગવાનના ભક્ત થયેલા હોઈએ, છતાં પણ જે દિવસે વાતો નહોતા સાંભળતા, રેગ્યુલર કોઈ ભગવાનના સંતની વાત નહોતા સાંભળતા, કોઈ શાસ્ત્રનું એટલું સરસ રીતે વાંચન નહોતા કરતા, તે દિવસે આપણા મનની અને આપણા જીવનની સ્થિતિ શું હતી. આજે આપણે સવાર સાંજ આ વાતોને સાંભળીએ છીએ, શાસ્ત્રને વાંચીએ છીએ, તો આજે આપણા મનની સ્થિતિ કેવી થાય છે. ભલે સંપૂર્ણ જે દિશામાં જવું જોઈએ એ દિશામાં નહીં હાલવા માંડ્યું હોય, ક્યારેક હાલીને ઊંધી દિશામાં પણ જતું રહ્યું હશે, પણ એટલું તો ખરું કે પહેલાં જતું હશે એટલું તો નહીં જતું હોય, પહેલાં જેટલું નુકસાન થતું હશે એટલું તો નહીં થતું હોય. જીવનો ઢાળો છે, વાતને કર્યા સાંભળવાનો. ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે જ કહે છે, નિરંતર નિરંતર કથા વાર્તા સાંભળ્યા કરવી, કર્યા કરવી. સ્વામી કે અડધો અડધ કથા વાર્તાનો યોગ રહેશે, યોગ રાખશે ને એનું સમૂહ રહેશે. અડધો અડધ જોઈએ, અડધામાં વ્યવહાર અને અડધામાં કથા વાર્તા જોઈએ. એ ભગવાનના અક્ષરધામનો સુખ, તેજોમય ભગવાનનું એ ધામ છે ને એને મધ્ય ભગવાનની મૂર્તિ છે ને અનંત મુક્ત એની સામે એક નજરે જોઈને બેઠા છે, એને કેવું સુખ આવતું હશે એવા વિચારમાં ડૂબવું પડે. ક્યારેક ક્યારેક બેસી બેસીને એવી રીતના ભગવાનનું ધામ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ, ભગવાનના એ મુક્તોની પંક્તિ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. માનસી પૂજાની અંદર ભગવાનને એવા ચિદાકાશ મધ્ય ભગવાનની સેવા કરવા પહોંચવું જોઈએ. હૃદય આકાશને વિશે એકલું ભગવાનના ધામનું તેજ છે અને ધામમાં રહ્યા થકા માનસી પૂજા કરતા શીખવું જોઈએ. ગોપાળન સ્વામીએ કીધું, પહેલાં તો અહીં ભગવાનના પ્રસાદીના સ્થાનો હોય ને એમાં ભગવાનની માનસી કરવાની, એ સ્થૂળ ભાવે થઈ. અહીં ભગવાનના પ્રસાદીના સ્થાનો મહારાજ ગઢપુરમાં છે, મહારાજ લોયામાં છે, એમ માનસી કરવાની. એમ કારણ કે આપણે જોયું છે એટલે આપણું ચિત્ત ચોંટી જાય, પછી ધીરે 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 હૃદય આકાશને વિશે કેવળ ભગવાનના અક્ષરધામ મધ્યે ભગવાનને મુક્તોની સેવા માનસી પૂજામાં કરવાની, ત્યાં સુધી સ્વામી કે પહોંચવાનું. સ્વામીની વાતો ઘણી ઊંચી હોય પણ સ્વામી લક્ષ્ય બતાવે છે કે ત્યાં સુધી પહોંચવાનું, પણ શરૂઆત પહેલાં કરવી પડે. એવા ધામનો વિચાર કરતાં કરતાં આપણને એવી લગની લાગશે કે મારે ધામમાં પહોંચવું છે. જેવી રીતે કોઈ વિદેશોની વાતો સાંભળતા સાંભળતા વ્યક્તિને લગની લાગે છે કે મારે આવે ત્યાં પહોંચવું જ છે, કરોડ બે કરોડ પાંચ કરોડ ખર્ચીને પણ મારે વિદેશ સુધી પહોંચવું જ છે, એ જે લગની લાગે છે સાંભળી સાંભળીને. અત્યારે સાંભળવાનું ગયું, અત્યારે હવે જોવાનું આવી ગયું એટલે સીધું આમ બટન દબાવે એટલે જોવે કે ઓહો આવું છે, તો એક વખત તો ત્યાં જઈને જોવું જ છે. એક વસ્તુ અત્યારે એવી નથી કે જે કોમ્પ્યુટરમાં ના દેખાય. દુનિયાની જે અજાયબીઓ કહેવાય એ બધાના ફોટા અને વિડીયો અત્યારે કોમ્પ્યુટર પર અપલોડ થયેલા છે, છતાં પણ વ્યક્તિ જ્યારે એને જોવે પછી જોઈને શું વિચારે, એક વખત તો આપણે ત્યાં પહોંચવું જ છે. એ તાપમાં રખડવાનું, થાકી જવાય, અને ત્યાં તો જે ફોટામાં દેખાય એ જ ફોટો ત્યાં જઈને દેખાવાનો છે. અહીંયા આગળ ફોટું દેખાય, ત્યાં ઊંચું દેખાય, તો કે ભાઈ આરે ઊભા રહીને ફોટો પડાવ્યો તો કહેવાય ને કે ત્યાં ગયા હતા, પણ આરે ઊભા રહીને ફોટો પડાવ્યો તો ફોટો સેટ કરી દો તોય ફોટો પડી જાય. પરંતુ કોઈ પણ આ લોકની કોઈ અજાયબી આપણે જોઈએ તો આપણને થાય કે એક વખત તો ત્યાં જવું છે ને જોવું છે. ભગવાનના અક્ષરધામની અજાયબી, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ. જે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે
આજ મારે ઓરડેરે આવ્યા અવિનાશી અલબેલ, એ જે પદ છે અને પદની અંદર સ્વામીએ જે છેલ્લા બે પદ લખ્યા છે, જે શ્રીજી મહારાજે સ્વયં, એમ કહેવાય છે કે શ્રીજી મહારાજે સ્વયં એ પદોની રચના કરી છે. શ્રીજી મહારાજે સ્વયં એ પદોને લખ્યા છે કે મારું ધામ આવું છે. શા માટે? તો કે એ જો ધામનું કોઈ વર્ણન સાંભળે તો એના ચિત્તની અંદર લગ્ની લાગે કે મારે એ ધામ સુધી પહોંચવું છે. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે શામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારને જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. મહારાજ કહે છે મારી મૂર્તિ, મારા લોક, મારા ભોગ બધાય મુક્ત, બધું દિવ્ય છે, ત્યાં તો જોયાની છે જુક્ત, ત્યાં તો ગમે એટલી વિકતી કરીને કોઈ જોવે તો પણ એની નજર ના પહોંચે, એની બુદ્ધિ ના પહોંચે એવું એવું વિવિધ પ્રકારના અનંત આશ્ચર્યો છે. અક્ષર અને અમૃત, જે ધામની અંદર કેવળ અમૃત છે કહેતા એકલું ભગવાનનું સુખ છે એવું એ ભગવાનનું અક્ષર ધામ છે. બધી જ સામર્થ્યને શક્તિ ગુણોથી એ ભરપૂર છે. કઈ વસ્તુ એવી છે કે જે અક્ષરધામમાં ન હોય? કયું સામર્થ્ય એવું છે જે અક્ષરધામમાં ન હોય? કઈ વસ્તુ અજાયબી એવી છે જે અક્ષરધામમાં ન હોય? અક્ષરધામમાં છે એ ક્યાંય નથી, જે ત્યાં છે એ ક્યાંય નથી, અને જે બધે છે બધું જ ત્યાં છે. સર્વે સામર્થી રે અતિ તેજોમય છે. રવિ શશી એટલે કે કરોડો સૂર્ય અને કરોડો ચંદ્ર પણ જેની આગળ ફિક્કા લાગે, શીતળ શાંત એવું તેજ છે, એણે મધ્યે દ્વિભુજ એવો હું પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારનો અવતારી સદાય ત્યાં છું. દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. દેવોને પણ દુર્લભ છે, કોઈ એને પાર પામી શકતું નથી એવું અક્ષરધામ છે. એ અક્ષરધામની અંદર જવા માટે મહારાજ કે કમર બાંધીને મંડો. સ્વામી કહે છે એટલે અહીં હોય કાચના સર્વે આકાર, રવિ શશી તારા વળી વળી તેજ તેજ ત્યાં અંબાર, રહે બહુ જળ મળી મળી પૂરણ દિશે પ્રકાશ, એ કરસ તેજ એવું એવો દામમાં છે ઉજાસ, એ વિના કહીએ કેવું. એક રસ તેજ શબ્દ આવ્યો. આખા કાચના બધા આકાર હોય, જે આગળ આપણે ધામના વર્ણન વખતે આ વાતને સાંભળી છે પ્રથમના બારમા પ્રમાણે, કાચના બધા આકાર હોય અને રવિ શશી તારા એ બધા હોય અને એનો પ્રકાશ પડતો હોય, બધું જ કાચનું હોય, તો એ કેવો તેજ, તેજનો અંબાર થાય, કેવો તેજનો સમૂહ થાય. અંબાર એટલે સમૂહ, એ કેવો દેખાય. મળી પૂરણ દિશે પ્રકાશ, એક રસ તેજ એવું, જે ભગવાનના ધામનું તેજ છે. એક રસ તેજ, એક રસ તેજ એટલે શું? એક રસ તેજ એટલે તેજમાં કોઈ જગ્યાએ ભેદ ના લાગે. માની લો આ પૃથ્વી ઉપર આપણે અત્યારે આમ અનુભવતો હોય, ક્યાંક ટ્યુબલાઇટ છે, ક્યાંક હેલોજન છે, ક્યાંક એલઈડી લેમ્પ છે, એનો જે પ્રકાશ પડે ને, એ પ્રકાશ જે પડતો હોય એ જેટલો નજીક એ હેલોજન પાસે હોય એનાથી દૂર જાય ને તો ઓછો થાય.
એના પ્રકાશની અંદર ભેદ દેખાય. હેલોજન ટ્યુબલાઇટ કે એલઈડી બલ્બથી નજીક એકદમ ઘાટું તેજ હોય, પણ જેમ જેમ એ ફેલાતું જાય એમ એમ એનો પ્રકાશ આછો થતો જાય અને એની લિમિટેશન પૂરી થાય એટલે અંધારું દેખાય. એ પ્રકાશના એક એક મિલીમીટરે ભેદ છે. જ્યાંથી એ પ્રકાશનો ધોધ છૂટ્યો ત્યાંથી પ્રકાશની જે છેલ્લી બોર્ડર ત્યાં સુધી, જ્યાં સુધી એ પ્રકાશ પહોંચ્યો છે એ જે છેલ્લી લાઈન, ત્યાં સુધી મિલીમીટરોમાં માઇક્રોમીટરોમાં ફેર છે ત્યાં આગળ પ્રકાશની અંદર. જેટલો એ જે પદાર્થ પ્રકાશ ફેંકવાવાળો છે એનાથી નજીક જેટલો છે એનાથી દૂર થોડો ઓછો છે, એનાથી દૂર થોડો ઓછો છે, એનાથી દૂર થોડો ઓછો છે. અને ઓછો છે એટલે તો 10 હેલોજનની જરૂર પડે, એ ઓછો છે એટલે તો એટલી ટ્યુબલાઇટની જરૂર પડે, નહીં તો જો એકમાં જ બધી જગ્યાએ ફેલાઈ જતો એ ખરખો તો જરૂર પડે. આ 20 ટ્યુબલાઇટો હાલે છે, આ 5 મોટા હેલોજન હાલે છે. શા માટે ચલાવવા પડે છે? કારણ કે આમાં પ્રકાશ કરવો છે. તો પણ એક રસ પ્રકાશ નથી. આ ઉપર લાઇટની અંદર જેટલો પ્રકાશ ત્યાં એ બોક્સમાં દેખાય છે એટલો પ્રકાશ અહીં નીચે દેખાય છે? નથી દેખાતો. પ્રકાશ ચોક્કસ મળે છે, પરંતુ જે વસ્તુ પોતે ઝળકી રહી છે, આપણને પ્રકાશ આપી રહી છે, એમાં જે પ્રકાશ દેખાય છે, એનું જે સ્વરૂપ દેખાય છે, એવું સંપૂર્ણ એ જે સ્થાનમાં ફેલાય છે ત્યાં નથી દેખાતું. એક રસ તેજ એટલે અક્ષરધામના કોઈ એરિયામાં એવું ના થાય કે અહીં ઘાટું તેજ દેખાયું, નહીં આછું દેખાયું, કે ભગવાન જ્યાં બિરાજ્યા છે ત્યાં બહુ ઘાટું છે અને દૂર અક્ષરધામમાં અંધારું છે ત્યાં દેખાતું નથી, એવું નહીં. એક સરખું તેજ, જેવી રીતે હેલોજન હોય, વ્હાઇટ હેલોજન હોય, વ્હાઇટ એલઈડી હોય, અને એ પોતે જે છે, પોતે સાધન જે છે, એ જેવો પ્રકાશ દેખાય એવો સમાન પ્રકાશ આખા એરિયાની અંદર એ નાખી શકે નહીં, ક્યારેય ના નાખી શકે. કોઈ સાધન આ પૃથ્વી પરનું નથી કે એવું નાખી શકે, પ્રકાશ કરી શકે, પણ એવું ને એવું જ સંપૂર્ણ દેખાય એવું કરવા માટે જેટલો એરિયા હોય ને એ આખા એરિયામાં હેલોજન નાખવા પડે. 10,000 સ્ક્વેર ફૂટમાં કરવું હોય તો 10,000 સ્ક્વેર ફૂટમાં એક એક ગોઠવી દેવો પડે, ત્યારે એક હરખી આખી સરફેસ દેખાય એની. અક્ષરધામની અંદર ભગવાનનું, ધામનું જે તેજ છે એ તેજ એક રસ ઘન ચૈતન્ય તેજોમય ભગવાનનું ધામ છે. એક રસ એટલે એમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ ભેદ રેખા, એક ટપકું મુકાય એટલા દેશની અંદર પણ ક્યાંય તેજની ભેદ રેખા નથી, એવું એ તેજ છે. સમાન છે, સમાન છે. જેવી રીતે સમુદ્રની અંદર કોઈ ગયો હોય પાણીને મધ્યે, તો એ પાણીમાં ગમે તે બાજુ જાય એને જળ એક સમાન લાગે, એવી રીતે અક્ષરધામની અંદર તેજોમય જે અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ જે તેજોમય છે એ તેજ બધે સમાન લાગે છે. પાછું શીતળ છે, તેજનો મૂળભૂત ગુણધર્મ છે ગરમ દાહક. તેજ એનો ગુણધર્મ જ છે કે ગરમ હોય, તેજનું લક્ષણ જ છે કે એની અંદર ગરમી હોય, ટાઢક ના હોય. આપણે કોઈને, કોઈ માણસનો મગજ બરાબર પારો ચડી ગયો હોય મગજનો, અથવા તો એવો ગરમ વ્યક્તિ હોય, તો આપણે એને શું કહીએ? સ્વભાવનો થોડો તેજ છે, સ્વભાવનો થોડો તેજ છે, આવું કહીશું. કોઈ ઠંડો વ્યક્તિ હોય સ્વભાવથી, એકદમ નરમ વ્યક્તિ હોય, તો એને કોઈ એવું કહે છે કે સ્વભાવનો તેજ છે એમ? પણ જેને જેમ તેમ બોલી નાખવાની ટેવ હશે, વઢતો હશે વાતે વાતે, ગમે એમ બોલતો હશે, એને લોકો સમાજમાં એમ કે બહુ અડતા નહીં, હારો બહુ તેજ છે. જવા દો ને વાત, એનું મગજ બહુ તેજ છે. એ મગજ તેજ છે, એ તેજ કેમ, એને તેજની ઉપમા કેમ આપવામાં આવે છે? કારણ કે તેજ હંમેશા ગરમ જ હોય. તમે કોઈ ટ્યુબલાઇટ, કોઈ બલ્બ, કોઈ હેલોજન એને તમે ચાલુ કરો અને 15-20 મિનિટ 25 મિનિટ પછી એને અડવું હોય તો ઠંડુ લાગે, ગરમ લાગે? તેજ છે. વિદ્યુત, જેને આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ, તેજ છે એક પ્રકારનું. ગરમ ફ્રીજ ભલે ઠંડુ કરીને આપે, પણ ફ્રીજની મોટર પાછળ, ફ્રીજની પાછળ હાથ ધરો તો જ્યાં મોટર હોય ત્યાં હાથ મૂકો તો એ ઠંડી હોય? ગરમ જ હોય. એ તેજ,
તેજ છે એનો મૂળભૂત ધર્મ છે ગરમ, પણ અક્ષરધામની અંદર તેજનો ગુણધર્મ પણ બદલાઈ જાય છે. શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, કરોડો સૂર્ય અને કરોડો ચંદ્ર જ્યાં ઝાંખા પડી જાય એવું અક્ષરધામનું તેજ. પણ શ્રીજી મહારાજનો પ્રતાપ જો, ભગવાનનો ચમત્કાર જો, ત્યાં તો જોયાની છે જુક્ત, એટલે આજ જોયાની છે જુક્ત, કે દુનિયાની અંદર આપણે એક નાનું અમથું તેજ અનુભવીએ તો એ દાહક છે, જ્યારે અક્ષરધામમાં અનંત કોટી સૂર્યો અને અનંત કોટી ચંદ્ર જ્યાં ઝાંખા પડે એટલું તેજોમય એક રસ ચૈતન્ય ઘન એ તેજ સ્વરૂપ આખું ધામ છે. પણ એ ધામની અંદર બધું જ તેજ શીતળ શાંત છે રે, ટાઢું લાગે એને કોઈ જોવે ને તો ટાઢું લાગે. ભગવાન ભગવાનના ધામના મુક્તો એનું તેજ ટાઢું હોય, જગતના જીવનું તેજ હોય ને એ બીજાને દુઃખદાયક થાય. તમે જો તેજનો અર્થ થાય સામર્થ્ય, તેજનો અર્થ થાય પ્રતાપ, જગતની અંદર જગતના જીવોના પ્રતાપ, જગતના જીવોનો જે તેજ એ બીજાને હંમેશા દુઃખદાયક થાય છે. જેટલો પાવર વધારે એટલો બીજાને દુઃખદાયક થાય, જેટલો મોટો વધારે એટલો બીજાને દુઃખદાયક થાય, જગતમાં આવું દેખાય. જ્યારે ભગવાનના મુક્તો છે ને એ જેટલા તેજોમય હોય ને, જેટલા સામર્થ્યવાન હોય ને, જેટલા પાવરવાળા હોય ને, એટલા બીજાને સુખરૂપ થાય. એની અંદર તેજ છે, ઐશ્વર્ય છે, તેજ ઐશ્વર્ય શક્તિ પ્રતાપ બધા શબ્દો સમાન છે. પણ અસુરનું તેજ હોય, અસુરનો પ્રતાપ હોય તો એ બીજાને સુખરૂપ થાય, એ દુઃખરૂપ થાય. ભગવાનના ભક્તમાં ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ શ્રદ્ધા સેવા આત્મનિષ્ઠા બ્રહ્મચર્ય અહિંસા આવા અનેક અનેક એની અંદર તેજ અને સામર્થ્ય હોય છે, પરંતુ એ બધું બીજાને કેવું કરે છે, સુખરૂપ થાય છે, ટાઢક આપે છે. આપણી અંદર જે કાંઈ ગુણોનું તેજ હોય ને એનાથી કોકને ટાઢક મળવી જોઈએ, કોઈને ગરમ ના થવું જોઈએ. તેજ સામર્થ્ય પુરુષોત્તમ નારાયણનું એવું છે કે બધાને ટાઢક આપે છે. અક્ષરધામની અંદર કરોડો સૂર્યને શરમાવે એવું તેજ, પણ આશ્ચર્યની વાત એ છે તેજથી હાવ વિરુદ્ધ ગુણધર્મ ટાઢક એવું તેજ છે. એ તેજને જે એક વાર જોવે બસ પૂરું થઈ ગયું. શ્રીજી મહારાજે આપણને ભગવાનની મૂર્તિમાં ચોંટવા કીધું છે, પણ આ કેટલા બ્રહ્મલીન થવાવાળા વ્યક્તિઓ કહેતા બ્રહ્મને જ એક તેજોમય ભગવાન છે એવી માન્યતા, જે ભક્તો એ રીતે ભગવાનની ભક્તિ કરે છે તેજોમય ભગવાનનું બસ સ્વરૂપ તેજોમય છે, એ તેજની એક કિરણની અંદર ખાલી દ્રષ્ટિ પહોંચે ને તોય પણ એનાથી બહાર નીકળી નથી શકતા એવું અક્ષરધામનું તેજ છે. એ તેજનું સુખ જ એટલું છે કે મૂર્તિ સુધી પહોંચવાનું જીવ ભૂલી જાય. અક્ષરધામના એક દેશના કરોડમાં ભાગનો અક્ષરધામનો એક દેશ એના અબજ ટુકડા કરવામાં આવે અને એના અબજ ટુકડા કરીને એટલા સ્થાનની અંદર જો જીવની વૃત્તિ ચોંટી જાય ને તો એમાંથી બહાર ના નીકળી શકે એવું છે. એટલા માટે જ શાસ્ત્રો શ્રીજી મહારાજ વારે વારે કહે છે ભગવાનની મૂર્તિમાં ચોંટવું, ભગવાન તો સદા સાકાર છે, સાકાર છે. કારણ કે એ અક્ષરધામનું સુખ એવું છે કે એમાં જો ચોંટી જાય તો આગળ જવાય જ નહીં, મૂર્તિ સુધી પહોંચે જ નહીં. તેજને મધ્ય જે મહારાજ છે એને પામવા માટે આપણો જન્મ છે. એવા કરોડો તેજને જે પોતામાં સમાવી દે અને ધારે તો સ્વરાટ થકા એકલા બિરાજમાન રહી શકે એવા સર્વ સમર્થ સર્વ અવતારના અવતારી એવા ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય અને અલૌકિક સ્વરૂપ એમાં જોડાવું, એના માટે આપણો જન્મ છે, એના માટે આપણો આ સત્સંગમાં પ્રવેશ છે. માટે નિષ્કુળાન સ્વામી કહે છે મળી પૂરણ દિશે પ્રકાશ એક રસ તેજ એવું, એવો દામમાં છે ઉજાસ એ વિના કહીએ કેવું. સ્વામી કે હું કહું, અહીંયા આગળ તો તમે આટલું જ સમજી શકશો કે કાચના સર્વે આકાર, કાચના રવિ શશી હોય અને એ જે તેજનો અંબાર તેજનો રાશિ થાય એવું અક્ષરધામનો શીતળ શાંત તેજ છે. સ્વામી કે આનાથી વધારે હું હવે બીજું કેટલું કહું. કેડે કેવું નથી હવે કાંઈ, સમજો તો સમજો સાને. નિષ્કુળાન સ્વામી કે બસ
બહુ કીધું આવે, બહુ કીધું. આ 63 પદો સુધી સ્વામી કે ઓછું કીધું છે, આટલું કીધું એટલું જ વાગોડ્યા કરીશું ને તોય મરતા પહેલાં ચોખ્ખા થઈ જઈશું. સ્વામી કહે છે ઘણું કહી દીધું, કહેવાનું બધું કહી દીધું છે. કેવું કેડે નથી હવે કાંઈ, સમજો તો સમજો સાને. સ્વામી કે ઈશારો કરું છું હવે, સમજી જાવ તો ભલે, બાકી આ કહી કહીને તો આવે હું થાક્યો છું. સ્વામી કહે છે બહુ કીધું. સાને નિષ્કુળાનંદ ગાય, જેને આવ્યો એવું પાને. નિષ્કુળાન સ્વામી કે સાને એટલે કે મારી રીતે, મારી છટાથી મેં આ વાતોને ગાઈ છે, તમારા સુધી પહોંચાડી છે. આ તો જેના ભાગ્યમાં જેને આવ્યું એને પાને, એટલે કે જેના ભાગ્યની અંદર આ વાતો લખી હશે એને આ વાતો મળી હશે. દુર્ભાગીને તો આટલી વાતો લખી છે મેં, આટલી વાતો પાછળ થઈ છે, છતાં પણ એને સાંભળવા માટેનો સમય મળ્યો નહીં હોય, દુર્ભાગ્ય છે. આવા ગ્રંથો પૃથ્વી પર છે, મોટા પુરુષો આપણા માટે કરીને ગયા છે, આપણે વાંચવું પણ ના પડે એવી રીતે ભગવાનના સંતો રાત દિવસે ગ્રંથોનો અભ્યાસ આપણને કરાવે છે, છતાં પણ જેને સાંભળવાનો સમય નથી એ દુર્ભાગી છે, એવું નિષ્કુળન સ્વામી કહે છે. અને ખરેખર તમને આશ્ચર્ય નથી લાગતું કે તમે કલ્પના કરો, જ્યારે આપણે આવા ગ્રંથોનું શ્રવણ નહોતા કરતા તે દી સત્સંગી તો હતા જ, પોતપોતાના અંતરમાં તપાસીને પોતે જ આત્માનું પ્રમાણપત્ર તૈયાર કરવું, પોતાને ખબર પડી જાય કે મારે શું કરવું છે, શું કરું છું, શું બાકી છે. સત્સંગી તો જન્મથી કેટલાય હોઈએ, સત્સંગ હોય જન્મ્યા ત્યારથી સ્વામિનારાયણ શીખવાડ્યું હોય, પણ જે દિવસે આવા ગ્રંથો નહોતા સાંભળ્યા તે દિવસે આપણા વિચારો કેવા હતા. બસ આ ગ્રંથો જો આપણને ખોલીને કોઈ કહેવાવાળું ન હોત અને કેવળ પ્રોફેશનલ સત્સંગ જો કરી નાખ્યો હોત તો આપણું માનસ કેવું હોત, કેવું હોત. બહુ પ્રકારના સત્સંગના સ્વરૂપો, યુગ બદલાય છે એમ એની સાથે બદલાતા હોય છે. પરંતુ ગુણાદિતાનંદ સ્વામીનો નાદ છે, ગુણાદિતાનંદ સ્વામીની બળતરા છે, ગુણાદિતાનંદ સ્વામીનું ભવિષ્ય છે, ગુણાદિતાનંદ સ્વામીનો હૃદયનો અભિપ્રાય છે, શ્રીજી મહારાજનો પણ હૃદયનો અભિપ્રાય છે. સ્વામી કહે છે આથી કરોડ ગણા મંદિર થશે, આથી કરોડ ગણો સત્સંગ થશે, પણ આ વાતોને આ કથા નહીં થાય. કરોડ ગણા મંદિર થશે, કરોડ ગણો સત્સંગ થશે, મંદિરો થાય એટલે માણસો એમાં વધવાના, સત્સંગ થયો એને જ કહેવાય ને જાજા માણસો થઈ ગયા. સામાન્ય દ્રષ્ટિએ સ્થૂળ ભાવે બહુ સત્સંગ વધ્યો, કરોડ ગણા મંદિર થશે, કરોડ ગણો સત્સંગ થશે. સ્વામી કે આ વાતોના કથા નહીં થાય, એ વસ્તુને પકડીને ચાલવું. સ્વામીનો મંદિર કરવાનો નિષેધ નથી, સ્વામીનો સત્સંગ 5 જીવને કરાવવાનો નિષેધ નથી, પરંતુ સ્વામી કહે છે કથા વાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખો. શ્રીજી મહારાજ કહે છે કથા વાર્તા વિના રૂડા ગુણ ક્યારેય આવતા નથી, ક્યારેય નથી આવતા. ગમે એટલો સારો મુમુક્ષુ હોય ને, ગમે એટલો સારો, પણ જો કથા વાર્તાનો યોગ ના રાખે ને તો વર્ષ 2 વર્ષમાં એનું માનસ આખું બદલાઈ જાય, બદલાઈ જાય. ખરેખરો સત્સંગની અંદર એકદમ રસ બસ હોય ને હાવ લુખો થઈ જાય. કથા વાર્તા એટલે શું? કથા વાર્તા તો રોજનું ભોજન છે. કથા વાર્તા એને ખાધા વિના કોઈ દી મૂર્તિના માળે કે ખીલે જવાતું નથી. ચારો ચરી અને ખીલે ન્યા પહોંચવાનું છે, પણ ચારો જ ના ખાય એ ખીલે જાય કેમનો. માટે કથા વાર્તાને બહુ વ્યવસ્થિત રીતે પોતાના માણસની અંદર રિપીટ કરીને, એકની એક કથાને 50-100 વખત રિપીટ કરીને સાંભળીએ. સ્વામી કે હું તો તમને ઈશારામાં કહું છું, સમજી જાઉં તો ભલે, બાકી આવે મારે આવે 64 પદી કહેવાની લખવાની શ્રદ્ધા સ્વામી કે પૂરી થવાની તૈયારીમાં છે. હવે સ્વામી પદ 64માં કહે છે, પાને લખ્યા એ પદ 64 સુંદર સારા, સોધી સોધી જોજો સહો સારી પેઠ, જેવી હોય જેની બુદ્ધિ. નિષ્કુળન સ્વામી કે આ પદ મેં 64 લખ્યા છે પાને, એટલે કે પત્રમાં,
એવું કહેવાય છે મોટા સંતો શ્રુત એટલે મોટા સંતોના મુખેથી સાંભળવામાં આવ્યું છે કે આ 64 પદી ગ્રંથ સ્વામીને ત્રીજી વખત રચવો પડ્યો છે. 2 વખત રચેલો પણ આમાં વાતો એવી કડવી થોડીક છે ને કે જેના માથે આવતી હોય ને એવાને ગમતી નહોતી. એટલે પહેલાંના જમાનામાં કંઈ આજના જેવા કોમ્પ્યુટરો ને બધું નહોતું એટલે હાથથી લખેલું હોય અને પ્રત મૂકેલી હોય, ક્યાં મૂકી હોય એ ખબર હોય, કાંઈ એવા સેફને મોટા લોકરો નહોતા કે લોકરની અંદર રાખી દેવાય. કપડાના પોટલા તમે જૂની જૂની એ સંતોની પોથીઓ બાંધેલી જુઓ તો એ કપડાના કપડાની અંદર એ પોથીઓ બાંધેલી હોય, હવે હાથથી લખેલી ને કપડામાં બાંધેલી, કે જેને આ 64 પદી હદે એવી ના હોય ને એને 2 વખત 64 પદી નાબૂદ કરી દીધેલી. આ 3જી વખત લખેલી જે 64 પદી છે ને એ 64 પદી આપણા હાથમાં આવી છે. આને 64 પદી કેમ કહેવામાં આવ્યું? કારણ કે આમાં 64 પદ છે. દરેક ગ્રંથના નામ તમે જુઓ પુરુષોત્તમ પ્રકાશ તો એમાં પુરુષોત્તમનો પ્રકાશ છે, ભક્તિનિધિ તો એમાં ભક્તિ ભરપૂર છે, સાર સિદ્ધિ તો એમાં સાર એવો બૃહદ વૈરાગ્ય એનું નિરૂપણ છે, મનગંજન આની પાછળ છે, મનગંજન તો મનની જે લડાઈઓ છે એ કેવી હોય એ છે. ટૂંકમાં દરેક ગ્રંથના ટાઇટલ ઉપરથી ખબર પડે કે આ ગ્રંથનો મૂળ વિષય શું છે. દરેક ગ્રંથો એવા હોય ને કે જેનો આપણને ટાઇટલ ઉપરથી ખબર પડે કે વચનવિધિ તો કે અંદર આજ્ઞામાં કેમ વર્તવું એની ઉપર વજન વધારે હોય એ વચનવિધિ છે. હવે આ ગ્રંથનું નામ જ આપવામાં આવ્યું 64 પદી કારણ કે આ ગ્રંથની અંદર અનેક પ્રકારની વાતો આ 64 પદ દરમિયાન કરવામાં આવી છે. આંતરિક સંશોધન કરીને આંતરિક બધું રિપેરિંગ, એ રિપેરિંગ કરી અને પછી ભગવાનમાં કેમ જોડાવું, કેવા સાધુને ગોતવા, સાધુ કેવા હોવા જોઈએ, ભક્ત કેવો હોવો જોઈએ, આ બધી વાતોનું કરીને છેલ્લે અક્ષરધામ કેવું છે, અક્ષરધામમાં જવાની લગ્ની લગાડો, આવી બધી અનેક પ્રકારની વાતો કહેતા નાનું બાળક જન્મે ત્યારથી એ મરે ત્યાં સુધીમાં એના શરીરમાં અનેક ફેરફારો સાથે અનેક પ્રકારનું એને સૂચન આપવું પડે, એમ સત્સંગમાં આપણે જન્મ લઈએ ત્યારથી માંડીને અક્ષરધામમાં પહોંચીએ ત્યાં સુધીમાં કેટલી પ્રકારના વિઘ્નો આવી શકે છે, એ વિઘ્નોને કેવી રીતે ટાળવા જોઈએ, એ વિઘ્નોની અંદર કેવી કેવી રીતે સંતો ભક્તો સાથે રહીને સત્સંગમાં ચાલ્યા જવું જોઈએ, આ સત્સંગની અંદર આપણો દૃષ્ટિકોણને આપણી વિચારધારા કેવી રહેવી જોઈએ, અનેક પ્રકારનું આ સત્સંગની અંદર આપણને મળતા વખાણ પ્રલોભન પદ પ્રતિષ્ઠા વચ્ચે પણ આપણી સ્થિરમતી કેવી રીતે રહેવી જોઈએ, સદગુરુ મોટા સંત સાથે કેવી રીતે રહેવું જોઈએ, આ બધી વાતોનું નિરૂપણ ટૂંકમાં આપણે જન્મીએ ત્યારથી સત્સંગમાં જન્મ્યા ત્યારથી અક્ષરધામ સુધી પહોંચીએ ત્યાં સુધીની આખી આપણી જીવન યાત્રા દરમિયાન ઊભા થતા વિઘ્નો અને એ જીવનયાત્રા દરમિયાન જરૂરી જે કોઈ આપણને સાધનો છે એ બધાનું સ્વામીએ નિરૂપણ કરીને આ ગ્રંથમાં આપ્યું છે. એટલે સ્વામીને આ ગ્રંથનું નામ સ્પેશિયલ કયું આપવું એ વિચારમાં કદાચ પ્રેરણા મહારાજે નહીં કરી હોય, અથવા તો સ્વામી એમાં જે પ્રકારથી વિચારતા હશે એટલે સ્વામીએ નામ આપી દીધું એનું 64 પદ એટલે 64 પદી. કારણ કે એક એક પદ એ એક એક ગ્રંથ છે, 64 પદીનું એક એક પદ એ એક એક ગ્રંથ છે, 64 નામ આપવા પડે આને, એક એક પદે એક એક નામ અપાય એવા પદો છે. એટલે સ્વામીએ બધાયનું સમૂહમાં 64 પદી નામ આપ્યું છે. સ્વામી કે આની અંદરથી સાર સારી પેઠે ગોજો, જેવી જેની બુદ્ધિ હોય એવું એને મળશે. ગ્રંથ તો એકનો એક જ હોય પણ આપણી બુદ્ધિ જેવી પુખ્તી હોય ભગવાનને મોટાની કૃપાથી એવું મળે. એક જ ગ્રંથ હોય પણ ઉત્તમ હોય તો એને ઉત્તમ મળે, મધ્યમ હોય એને મધ્યમ મળે, અને કનિષ્ઠ હોય એને કનિષ્ઠ મળે. એક જ ગ્રંથ, એક જ વસ્તુ વાંચવા બેઠો આપણે જોવો ને, વચનામૃત જ હોય, એક સામાન્ય જીવ વચનામૃત, કોઈ સામાન્ય જીવ વચનામૃતનો હજુ થોડો અભ્યાસ હોય ને એ વચનામૃતની વાત કરતો હોય, કોઈને વચનામૃતનો ઊંડો અભ્યાસ હોય ને એ વાત કરતો હોય, કોઈ ભગવાનના હરિભગત એકાંતિક હોય એ વાત કરતા હોય, કોઈ ભગવાનના સંત હોય એ વાત કરતા હોય, સંતમાં પણ કોઈ એકાંતિક સાધુ હોય એ વાત કરતા હોય, અને એની અંદર પણ કોઈ પરમ એકાંતિક વડવાનળ અગ્નિ જેવા મોટા સત્પુરુષ વાત કરતા હોય, વાત તો શાસ્ત્રની એકની એક જ હોય છે પણ એ વાતની અસર જીવાત્માઓ પર જુદી જુદી થાય છે, મુમુક્ષુઓ પર જુદી જુદી થાય છે. એનું કારણ શું? વાત એક છે
તો વાતની અસર થાય છે કે વ્યક્તિની અસર થાય છે? તો વાત એ નક્કી છે, અસર તો વાતની જ થાય છે, પરંતુ એ વાતને મુમુક્ષુના હૃદય સુધી પહોંચાડવાવાળું પાત્ર કોણ છે એની ઉપર બહુ મોટો આધાર છે, બહુ મોટો આધાર છે. કોઈ મોટા પુરુષ કે આ સંસાર ખોટો છે, કેટલાય સંસાર ખોટો થઈ જાય બોલો, અને આપણે રોજ ભૂંગળું લઈને નીકળીએ કે ભાઈ સંસાર ખોટો છે, બોલો કે આ તમારા પાસે રાખો, લઈ જાઓ પોટલામાં પાછું તમારું જ્ઞાન. અને કોઈ મોટા પુરુષ કે સંસાર ખોટો છે તો કેટલા નીકળી જાય સંસાર છોડી છોડીને બોલો. એ સત્પુ વાત તો સાચી જ છે, વાતનું જ અસર છે, પણ વાત કરવાવાળો કોણ છે એની અસર મોટી છે. કારણ એ છે, જેવી રીતે સૂર્યનો પ્રકાશ છે એની અંદર તાકાત છે રોટલી શેકી દે, સૂર્યના પ્રકાશમાં તાકાત છે વિદ્યુત આપે, સૂર્યના પ્રકાશમાં તાકાત છે ભાતને બાફી દે, પણ બિલોરી કાચ ના હોય તો? સાદો કાચ મૂકી નીચે ભાત મૂકી દો તો બફાય? હાથ પેઢી જાય તો એ ભાત હળી જાય નીચે પડ્યા પડ્યા? હાથ પેઢી સુધી વાટ જોવે ને, આ પેઢી જતી રહે, ભાઈ જોજો અમે કાચ ગોઠવ્યો છે, ભાત બફાય ત્યારે જમજો, હા અમારી પેઢી ખલાસ થઈ ગઈ, તમે જમજો. હાથ પેઢીએ હળી નાખી દેવો પડે. હવે સૂર્યનો કોઈ દોષ નથી, દોષ છે કાચનો. ચોખાનોય દોષ નથી, પાણીનોય દોષ નથી, સૂર્યનોય દોષ નથી, કાચનો દોષ છે. એમ મુમુક્ષુ ગમે એટલો સારો હોય પણ વચ્ચેનું બિલોરી કાચરૂપી સત્પુરુષ રૂપી જે પાત્ર છે, બીજાને ઉપદેશ દેવાવાળું જે પાત્ર છે, એની પાત્રતા ઉપર બહુ મોટો આધાર છે. એ કેટલી ફ્રીક્વન્સી લઈ શકે છે પુરુષોત્તમ નારાયણની? કોઈ ગ્રંથ કરતા છે મોટા પુરુષો, એ ગ્રંથ કરતા મોટા પુરુષના અભિપ્રાય સુધી એ કેટલું પહોંચી શકે છે? એ ગ્રંથ કરતાના શબ્દને કેટલો ન્યાય આપી શકે છે? એની ઉપર બહુ મોટો આધાર છે, બહુ જ મોટો આધાર છે. એટલે સ્વામી લખે છે, સોદે જોજો સહો સારી પઠ, જેવી હોય જેની બુદ્ધિ, જેવી બુદ્ધિ હોય એવું આમાંથી મળશે. બુદ્ધિ માહી તે કરી વિચાર, સવડો સાર ગ્રેજો, ગ્રેજો કરવાનું તે નિર્ધાર, ન કરવાનો મૂકી દેજો. સ્વામી કે બુદ્ધિમાં સાર સાર ગ્રહણ કરજો, વિચાર કરજો અને હવળું ગ્રહણ કરજો. આમાં મેં લખ્યું હોય એમાં જે તમને લાગુ પડતું હોય સ્વામી કે એ લેજો, અને પાછા હવળું ગ્રહણ કરજો, ના કરવાનું મૂકજો. પાછા હવળું ગ્રહણ કરશો સ્વામી કે અને ના કરવાનું મૂકશો નહીં, તો આ મારા ગ્રંથની વાત કરવાનો કોઈ અર્થ જ રહેશે નહીં, આ લખવાનો મારો અર્થ જ રહેશે નહીં. માટે ભલા થઈને ના કરવાનું બંધ કરજો અને જે કરવાનું છે એ કરજો. મહારાજે વચનામૃતમાં કીધું, કૂવો ગાળવો હોય તો કૂવો ગાળતા ગાળતા વચ્ચે પાણીના વેન પહેલાં આવે ને ડાટા મારવા પડે. એ ડાટા, એ જે વેન હોય એમાં કોઈ તાકાત ના હોય, એ તો ઊંડા જાવ અને ઊંડો ધરો નીકળે એમાં 10 મોટર મૂકો, એ પછી ચાલ્યા કરે પાણી. બાકી વચ્ચે વચ્ચે થોડી થોડી આમ પાણીની લહેરો આવતી હોય અને કોઈ કે બસ હવે મોટર મૂકી દો, તો મોટર મૂકે ને તો 10 ના હાલે. એ તો ખાલી વેન હોય પાણીના, ત્યાં ડાટા મારી અને હજુ ઊંડું જવાનું હોય. એમ આપણે જે કરવાનું છે તો ચાલુ કરી દઈએ, પણ ના કરવાનું પાછું બંધ ના કરીએ તો કંઈ ના થાય. જોવાનું જે નથી જોવા જેવું એ જોવાનું બંધ ના કરીએ, જે નથી સ્પર્શ કરવાનું એ બંધ ના કરીએ, જે નથી ખાવા જેવું એ ખાવાનું બંધ ના કરીએ, જ્યાં નથી રખડવાનું એ બંધ ના કરીએ, અને ભક્તિ પાછા ભરપૂર ચાલુ કરી દઈએ, તો સ્વામી કે એવું નહીં, ના કરવાનું મૂકી દેજો અને જે કરવાનું છે એ જ કરજો. એમ સ્વામી જતા જતાય, સ્વામી છે ને આમ વળતા વળતા, સમજ્યા, આમ પેલું અત્યાર સુધી કહી દીધું, હવે આમ પાછા વળતા વળતા હવે કે બસ તમારે જે કરવું એ કરજો, મેં તમને કહી દીધું છે, તો એ પાછા વળી કહેજો. પાછા ના કરવાનું તો કરતા જ નહીં, હા લાગે સ્વામી ફરી ગ્રંથ ચાલુ નહીં કરી દે ને એવું લાગે છે. સ્વામી પાછા વળતા વળતા પણ આપણી એટલી ચિંતા કરે છે કે વળતા વળતા પણ આટલી કઠણ વાત કહેતા જાય છે, ના કરવાનું મૂકી દેજો એમ કહેતા જાય છે. બોલો, એવું લાગે કે જાણે પાછી ગ્રંથની શરૂઆત નહીં કરે ને ફરી 64 નહીં લખી દે ને. સ્વામીને આપણને ચોખ્ખા કરવા માટેનું બહુ તાણ છે, સ્વામીને આપણને મહારાજને વાલા બનાવવા માટેનું બહુ તાણ છે. આવા મોટા પુરુષોની કૃપા આપણી ઉપર, એમને કઠણ વાતો લખી પણ પૂજ્ય આવા મોટા સંત, એ સંતના ચરણોમાં કરોડો વંદન કરીએ કે હે નિષ્કુળાનંદ સ્વામી, જો તમે અમારી પર કૃપા ના કરી હોત તો અમને આ વાતો કેમ સમજાત.
गुरुजी जेवा मोटा पुरुषना चरणारविंदमा करोड़ों वंदन करिए कि हे गुरुदेव तमे अमारा कांडा झालीना ग्रंथों ने न दीदा होत अने अमारा मानस में रही अने आ ग्रंथ ने तमे न समझावता होत तो आ वातों ने अमे केम समझी शकत ने अमारा जीवन ने भगवान ने तमने सद्गुरु संतो मोटा मोटा एने गमे एवं अमे केम बनावी शक्या होत आ निष्कुळानंद स्वामी जेवा संत न होत तो आपने अपनी कसरो कोण बतावत कोण बतावत कसर ओळखात केम कई दिशा में चालू ए दिशा केवी रीते खबर पड़त एटले निष्कुळानंद स्वामी एनी बहु मोटी दया कहेवाय आपणी पर देजो मावड़ी कोई ने दोष रोष अंतर मायानी निष्कुळानंद स्वामी एवं कहे छे के कोई ने दोष ना देता रोष करीने आ बधी वातो लखी होय ने आमां बधी घणी बधी एवी होय जे मने बंध बेसती होय ઘણી એવી હોય જે તમને બંધ બેસતી હોય સમજે રેડીમેડ કપડાં સ્વામી એટલા બધા મૂક્યા છે 64 પદીમાં કે આમાંથી એક કપડું તો બેસી જ જાય આ પૃથ્વી પર દેને દેહ ધાર્યો ને એક કપડું તો બેસી જ જાય મહારાજને મુક્તોને છોડીને ગમે ને આમાંથી કપડું એક બેસી જ જાય કોકને 5 સેટ બેસે કોઈને 10 સેટ બેસે કોઈને 50 સેટ બેસે સ્વામીના સ્વામીએ માપ લઈ લઈને સીવ્યા છે આપણા સ્વામીએ કેટલા સ્વામી વિચક્ષણ ને કેટલા ભવિષ્યવેતા કે દરેકને આ વાતો સાંભળતા હશે ને જ્યારે જ્યારે તમે ત્યારે એવું લાગતું હશે કે અરું મારી જ વાત આવે છે મારી જ વાત આવે છે મારે જ આવું થયું હતું હા મારી જ વાત આવે છે એવું થાય ને તો એવું થવાનું કારણ શું સ્વામીએ 200 વર્ષ પહેલાં આપણા માપ લઈ લીધા જ બધાના અને એ પ્રમાણે કપડાંનો સ્ટોક સ્વામીએ મૂકી દીધો છે કે પાછળ પહેરજો અને કેટલો મૂક્યો છે ખબર છે સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી જેટલા જીવો આ પૃથ્વી પર કલ્યાણ અર્થે આ સત્સંગમાં આવશે ને એ બધાને કપડાં આવી રહેશે બોલો સ્વામીએ 200 વર્ષ પહેલાં સીવીને મૂકી દીધા છે અખૂટ કપડાં કોઈ દી ખૂટે જ નહીં જેટલા પહેરવા એટલા પહેરો એટલે સ્વામી કે ભલા થઈને આમાં કોઈ તમારા દોષ દર્શન તમને થયા હોય તો સ્વામી કે રોષ મારી પર ના કરતા કે નિષ્કુળાનંદ હું મંડી પડ્યો છે રાતને દિવસ કુહાડો લઈને ઘણાય કહેતા કે ત્યાંય રંધો હાંક્યો અને અહીંયા રંધો હાંક્યો પણ આવા રંધો હાંકે નહીં તો આપણા કાંટા નીકળે કેમ આપણા બધા ગમે એ બાજુ ઠેબલા બધા વધી ગયા હોય નીકળે કેમ એટલે રંધો સ્વામીને હાંકવો જ પડે અને સ્વામીએ દયા કરીને આપણી ઉપર આ વાતો કરી આ વાતો લખીને આપણા કલ્યાણના અર્થે સ્વામીએ રસ્તો બતાવ્યો છે આની હૈયા માહી ગની હોસ મંડો સહુ સુખ જાની સ્વામી કે હવે રોષ કરવાની જરૂર નથી દુઃખી થવાની જરૂર નથી કોઈ ઉપર આક્ષેપ નાખવાની જરૂર નથી મને આને ભૂલાવ્યો આમ કર્યું આમ થયું એમ નહીં મંડી પડો આવે હૈયામાં હુલ્લાસ મોટી હોંશ રાખીને કલ્યાણ માટેની હિંમત રાખીને મંડી પડો જાની જોઈને આળસ અંગ રતીએ રખે રહે સારંગપુરનું 14મું વચનામૃત મહારાજ કહે છે ભગવાનના ભક્તોને બે જ વસ્તુ બાધક છે એક પ્રમાદ અને બીજી આળસ અને પ્રમાદ આ બે જ મોહ છે આ બે જ માયાના સ્વરૂપ છે ભગવાનનો ભગત હોય પણ આળસ નથી મૂકી શકતો ભગવાનનો ભગત હોય પણ પ્રમાદ નથી મૂકી શકતો ગોપાળન સ્વામીએ વ્યાખ્યા કરી જે નથી કરવાનું એ થાય એનું નામ પ્રમાદ અને કશું જ કરવાનું ના થાય એનું નામ આળસ કશું કરવાની ઈચ્છા ના થાય પડ્યો રે બસ એ આળસ અને જે કરવાનું છે એ ન થાય નથી કરવાનું એ થાય એનું નામ પ્રમાદ બે જ વસ્તુ ભગવાનના ભક્તોને બાધક છે બે ભગવાનના ભક્ત માટે માયાના સ્વરૂપ છે એવું શ્રીજી મહારાજ સારંગપુરના 14મામાં કહે છે એવું જે આળસ અને પ્રમાદનું સ્વરૂપ નિષ્કુળાનંદ સ્વામી કે રતી ના રાખતા મંડી પડો કારણ કે શ્રીજી મહારાજ પણ વચનાવદમાં કહે છે હરિભક્તને તો જેટલી કસર રહે છે એ પોતાની આળસે કરીને રહે છે પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત જેટલી કસર રહે છે આપણી આળસ છે મહારાજ કે કેદી દાખલો કર્યો ના થયું દાખલો તો કરો શ્રીજી મહારાજ કે દ્રઢતા જોઈને રેની મદદ કરે છે મુરારી જે એ પ્રકારની મહેનત કરે છે જે રસ્તે ચાલે છે જે પોતાના દોષ દર્શન કરે છે દોષને ટાળવાનો પ્રયત્ન કરે છે એવાને ભગવાન મદદ કરે છે એ ચોખ્ખા થાય છે ભગવાનને ગમે એવા થાય છે માટે નિષ્કુળાનંદ સ્વામી કે ન કરવાનું મૂકી દેજો અને જાણી જોઈને આળસ અંગમાં રાખતા નહીં જાની જોઈને આળસ અંગ રતીએ રખે રહે રહે નિષ્કુળાનંદ તો રંગ અલભ્ય લાભ લહે નિષ્કુળાનંદ સ્વામી કે જો આળસને દૂર કરીને રહેશો
તો રંગ રહી જશે યાર, આ સત્સંગમાં રંગ રહી જશે. આપણે રંગ કોને માન્યો હોય, બહુ રૂપિયા ખર્ચી નાખીએ લગ્નમાં, કરોડ રૂપિયાનું મોટું કરી દઈએ, મોટા લગ્ન પ્રસંગો કરીએ, મોટી હોટલોની અંદર બધું કરીએ, વ્યક્તિને જગતમાં એમ લાગે છે મારો રંગ રહી ગયો, રંગ રહી ગયો. આ જગતના જેટલા મોટપો, જેટલી પ્રકારનું જે કાંઈ કહેવાતું હોય એવું આપણે બધું કરી જાણીએ, એ રંગ રહી ગયો નહીં, એ તો આપણો રંગ ગયેલો છે. એવા તો કેટલાયના રંગ થયા ને રંગ જતા રહ્યા, પણ જે અક્ષરધામને પામી ગયા, જે અહીંથી અહીંયા આગળ પોતાની કસરો ટાળીને અક્ષરધામની જેને વાટ પકડી લીધી, ભગવાનના મહામુક્તો થઈ ગયા ને, એનો રંગ રહી ગયો. નરસિંહ મહેતા ભલે કરોડો રૂપિયાવાળા નહોતા પણ એનો રંગ રહી ગયો. મીરાબાઈ ભલે સંપત્તિવાળા નહોતા પણ એનો રંગ રહી ગયો. મુક્તાનંદ સ્વામી, ગોપાળન સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ આદિ કોઈ એવા મોટા મોટા સંપત્તિઓવાળા નહોતા પણ એનો રંગ રહી ગયો. કારણ કે ભગવાનના ધામને પામી સુખ્યા, એ તો મુક્તો હતા, પણ એના પછી પાછળ પણ કેટલાય સાધન દશાવાળા હોય અને ભગવાનના મહામુક્તોનો સમાગમ કરીને જે અક્ષરધામને પામી ગયા, એનો રંગ રહી ગયો. આ 64 પદી ગ્રંથ, એની અંદર સ્વામીએ છેલ્લે લખ્યું, જાની જોઈને આળસ અંગ રતિએ રખે રહે, રહે નિષ્કુળાનંદ તો રંગ અલભ્ય લાભ લહે. ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિતા 64 પદી સંપૂર્ણ. 64 પદી ગ્રંથ અહીં સંપૂર્ણ થાય છે. વાલા ભક્તો, મોટા સંતોના કરેલા ગ્રંથ છે, મોટા પુરુષોના કરેલા ગ્રંથ છે. આ ગ્રંથો મારા જેવો સામાન્ય એક નાનો જીવાત્મા ક્યારેય સમજી ન શકે, કારણ કે આની વાતો અતિ ઊંચી ભૂમિકામાંથી લખાયેલી હોય. જે સંતની એટલી ઊંચી ભૂમિકા હોય એને આ ગ્રંથ લખ્યો હોય, આ ગ્રંથને યથાર્થ કહેવાનું તો એવી ઊંચી ભૂમિકાવાળા પૂજ્યપાદ ગુરુજી જેવા જે મોટા પુરુષ છે એ કરી શકે. એ મોટા પુરુષના અતિ કૃપાપાત્ર થયા હોય એવા સંતો ભક્તો એ વાતને કરી શકે, એવી વાતો આની અંદર છે. પરંતુ આપણે નિષ્કુળાનંદ સ્વામીને સંભાળીને, પૂજ્યપાદ ગુરુજીને સંભાળીને જેટલું શક્ય બને એટલી વાત આમાંથી, સ્વામીનો જે અભિપ્રાય હોય એ જેટલો મારા પાત્રતા પ્રમાણે, જે મને ભગવાન ગુરુજી સ્વામીએ જે સમજાવવાનો પ્રયત્ન કર્યો એટલી તમારા સુધી વાતો પહોંચાડી છે. 64 પદી ગ્રંથ, એને યથાર્થ તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સમજાવી શકે, યથાર્થ તો પૂજ્યપાદ ગુરુજી સમજાવી શકે, પણ એ ગ્રંથમાંથી આપણને જેટલું આચમન કરવા મળ્યું છે આપણા મોટા ભાગ્ય છે. આ ગ્રંથ દ્વારા મારા જીવનમાં અને તમારા જીવનમાં જે જે જગ્યાએ કસરો હોય એ ટાળીને આપણે મહારાજને રાજી કરવાના રસ્તે આગળ વધીએ, એ જ સ્વામીએ આપણને આ ગ્રંથ જે કરીને આપ્યો છે એની સાચી દક્ષિણા છે. સ્વામીના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં એ જ પ્રાર્થના કરું. આ 64 પદી ગ્રંથ બહુધા સાધુ માટે રચાયેલો છે, સંતોના ઘડતર માટે રચાયેલો છે. સાધુનું આંતરિક માનસ સાધુમય બને એના માટે રચાયેલો છે. એકાંતિક હરિભક્ત જેને થવું છે એના માટેના શબ્દો છે. તો સાધુ જીવનની અંદર સ્વામીનો જે અભિપ્રાય છે એવા સાધુ બનવાનો સદાય પ્રયત્ન કરાય અને સદાય એ રસ્તે ચલાય એવો દ્રષ્ટિ, એવી કૃપા ભગવાન ગુરુજી અને સ્વામી આપે એવી એમના ચરણો પ્રાર્થના કરી અત્યારે ગ્રંથને પૂર્ણ કરીએ છીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.